ધોરણ સાત વિજ્ઞાન ચેપ્ટર 11 પ્રાણીઓ અને વનસ્પતિઓમાં વહન. હવે આપણે અત્યાર સુધી પ્રાણીઓમાં વહન જોયા વિવિધ પ્રકારના, હવે વનસ્પતિઓમાં કઈ રીતના વહન થાય છે તે જોઈએ. તમે પ્રકરણ 1માં શીખી ગયા કે વનસ્પતિ જમીનમાંથી પાણી અને પોષક તત્વોનું શોષણ કરે છે અને પર્ણો સુધી પહોંચાડે છે. પ્રકાશ સંશ્લેષણ દ્વારા પર્ણો કાર્બન ડાયોક્સાઇડ અને પાણીનો ઉપયોગ કરી ખોરાક બનાવે છે. પ્રકરણ 10માં તમે શીખી ગયા કે ખોરાક એ ઊર્જાનો સ્ત્રોત છે અને દરેક કોષ ગ્લુકોઝના તૂટવાથી ઊર્જા પ્રાપ્ત કરે છે. કોષો આ ઊર્જાનો ઉપયોગ જૈવિક ક્રિયા માટે કરે છે. આથી સજીવના દરેક કોષ પાસે ખોરાકનો જથ્થો પ્રાપ્ય હોવો જોઈએ. તમે ક્યારેય એવું વિચાર્યું છે કે પાણી અને પોષક તત્વો જમીનમાંથી મૂળ દ્વારા શોષાઈને પર્ણો સુધી કેવી રીતે પહોંચતા હશે? પર્ણો દ્વારા બનાવેલો ખોરાક એ વનસ્પતિના જુદા જુદા ભાગ સુધી કેવી રીતે પહોંચે છે? તો હવે જોઈએ કે પાણી અને ખનિજ તત્વો છે એનું વહન કઈ રીતના થાય છે. વનસ્પતિ મૂળ દ્વારા પાણી અને ખનિજ ક્ષારનું વહન કરે છે. મૂળ છે એ મૂળ રોમ ધરાવે છે. જો અહીંયા મૂળ છે ને તો ઝીણા ઝીણા હાસાવ રુવાટી જેવા તાતણા જેવી રચના હોય એ મૂળ રોમ હોય, અને મૂળ રોમ એ પાણી અને ખનિજ પાણીમાં દ્રાવ્ય ખનિજ ક્ષારોના શોષણ માટે મૂળની સપાટીમાં વધારો કરે છે. જમીનમાં કણો વચ્ચે રહેલું પાણી એ મૂળ રોમના સંપર્કમાં હોય છે. તો જુઓ, આ પાણી છે અહીંયા હશે જમીનમાં, એ મૂળ રોમના સંપર્કમાં હોય છે. શું તમે અનુમાન બાંધી શકો કે મૂળ દ્વારા જે પાણી છે એ પર્ણો સુધી કેવી રીતે પહોંચી શકે છે? વનસ્પતિ કેવા પ્રકારનું પરિવહન તંત્ર આવેલું છે? બુજોને વિચાર આવે છે કે વનસ્પતિ પાસે પાઇપ અથવા તો નળી હોવી જોઈએ જેથી પાણી વનસ્પતિના તમામ ભાગોમાં પહોંચી શકે, જેમ કે આપણા ઘરને પાણીનો પુરવઠો પહોંચે છે.